जो राज्यना वरसादी माहौल की बात करें तो वलसाड जिला में भारे वरसाद बाद हालाकीना दृश्यों सामे आव्या। वलसाडना जोरवासना गाम अने नवसारीना उंडाज गाम ने जोड़तो जे ब्रिज छे ए छेल्ला एक अठवाडियाथी पाणी में गरकाव थई गयो छे। ब्रिज पाणी में डूबी जता 10 गामना लोको 25 किलोमीटर फरीने जवा मजबूर बन्या। जोरवासण गाम थी पसार थती खरेरा नदी छेल्ला एक अठवाडियाथी बे कांठे वही रही छे। स्थानिकोनुं कहेवुं छे के दर वर्षे खरेरा नदीनो ब्रिज वरसादने कारणे पाणीमां गरकाव थाय छे। आ ब्रिजनो मुख्यत्वे उपयोग वलसाडथी नवसारी जिल्लाना बिलीमोरामां आवेला आईटीआईमां जता विद्यार्थीओ, शाळाए जता विद्यार्थीओ, नोकरियात वर्ग होय के पछी खेतरे जता खेडूतो उपयोग करता होय छे अने आ ज ब्रिज छेल्ला एक अठवाडियाથી પાણીમાં ગરકાવ થઈ ગયો છે। वलसाड जिल्लामां पड़ेला भारे वरसादने कारणे वासण गाम खाते जे खरेरा नदी परनो जे लो लेवलनो जे कोझवे छे ते पाणीमां गरकाव थयो छे। वासण अने जे उंडाज गामने जे जोड़तो जे ब्रिज छे कोझवे छे ते पाणीमां गरकाव थयो, जेने कारणे लोकोए 25 किलोमीटर फरीने चक्राओ कापवानो वारो आव्यो छे। त्यारे हाल आपणी साथे કેટલાક અહીં સ્થાનિકો જોડાયા છે, એમને પૂછવા માંગીશું કે કઈ રીતની સમસ્યા છે, ખાસ કરીને જે રીતે અહીં વરસાદી પાણીનો ભરાવો થાય છે ત્યારે વરસાદનો ઉલટો ઘણા સમયથી ડૂબેલો રહે 5-6 દિવસ લગીને, પછી વા થોડો વરસાદ બી પડે એટલે ડૂબી જાય, ઉલટો ઘણો નીચશે, પણ આ પુલ નીચાના કારણે એ સમસ્યા એ જ છે કે બધાને અવરજવર બંધ થઈ જાય છે, ખાસ કરીને ખેડૂતોને તો ખાસ, પ્લસ કોલેજવાળાથી માંડીને આઈટીઆઈવાળા બધા એ લોકોથી અવરજવર નહીં થઈ શકે। આ કેટલા કિલોમીટરનો ચક્રાવ ફરીને અહીંથી જવું પડે? 21-22-25 જેવું કિલોમીટર થઈ જાય, કારણ કે 14 કિલોમીટર તો અમારે ચીખલીથી અમારે આવવા પડે, બીજો કોઈ ઓપ્શન નહીં મળે, એટલા માટે ફટે ભરેલું હોય તો અમારે આ જ વિકલ્પ હારો હોય કે અમારે એ સાઈડથી જઈ શકીએ, પણ હવે અમારે ફરીને જવું પડે। કેટલા વર્ષોથી આની આ જ સમસ્યા છે, અત્યાર સુધી નિરાકરણ કેમ નથી? આ તો ઘણા વર્ષોથી તો અમારી જાણમાં બનેલો, એટલે લગભગ 25 કરોડ વર્ષથી ગયા છે, એટલો અંદાજે એટલો તો પાક્કો હોય ને ત્યાંનો બનેલો છે, ને ત્યાંની આ સમસ્યા છે જ, એનું નિરાકરણ ઉકેલ લાવવા માટે કોઈ કરે તો સારું, ને તો પછી અમારે ગામ લોકો એ તો આ જ છે તકલીફ મોટામાં મોટી। આપને પૂછવા માંગીશ, કેટલા લોકો અહીંથી રોજના અવર જવર કરે છે? અહીં આજુબાજુના 8-10 ગામને વચ્ચે આ પુલ લાગે એટલે જોઈએ તો 2-5 હજાર ખરા ને, 2-5 હજાર લોકો તો ડેઈલી અહીંથી પાસ થાય, હા ડેઈલી પાસ, હા એટલે ઘણા લોકોને સમસ્યા થાય। કેટલા વર્ષોથી આ સમસ્યા છે અને દર ચોમાસે આની આ સ્થિતિ રહે છે? હા દર ચોમાસે આજ આ પુલ બન્યો ને કદાચ 25 વર્ષ થયા, પણ ત્યાંની આ જ સમસ્યા પહેલેથી આવું છે। હા શું માંગ છે તમારી? માંગ તો અમારી કે પુલ થોડો ઊંચો થઈ જાય, અવર જવ ચાલુ રહે તો બહુ આટલો બધો ફેરવા નહીં મારવું પડે, 25-30 કિલોમીટર ફરવું એટલે ઘણું કહેવાય। આ તો અહીંના સ્થાનિકો જેવો કહી રહ્યા છે કે આ જે પુલ છે તે 25 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્ર જે છે તે પાંગડું સાબિત થયું છે, અને જેને કારણે સ્થાનિકો છે તે 25 કિલોમીટરનો ચક્રાવ કરવા મજબૂર બન્યા છે। ત્યારે તેઓ એ જ માંગ કરી રહ્યા છે કે આ લો લેવલના બ્રિજને ઊંચો કરી આપે તો તેઓને હાલાકી વેઠવી ન પડે। અક્ષય કદમ, TV9 વલસાડ। તો આ બ્રિજથી ચીખલી જવા માટે માત્ર 4 કિલોમીટર થાય છે, પરંતુ બ્રિજ બંધ થવાને કારણે લોકોએ 25 કિલોમીટર ફરીને જવું પડે છે, જેના કારણે લોકોના સમયનો પણ બગાડ થાય છે અને ખૂબ હાલાકી પડે છે। છેલ્લા કેટલાક સમયથી ગ્રામજનોએ બ્રિજને ઊંચો બનાવવા માંગણી કરી, છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ કામગીરી કરવામાં નથી આવતી, જેના કારણે ગ્રામજનોમાં નારાજગી જોવા મળી રહી છે।